નમસ્તે બાળકો, આપણે જુનિયર કેજી માં વિષય અંગ્રેજી ભણવાનું હતું. અંગ્રેજીમાં આપણે મૂળાક્ષરો તો ભણી ગયા, પછી હવે આપણે નંબર્સ ભણવાના છે. શું ભણવાનું છે? નંબર્સ. નંબર્સમાં આપણે 1 થી 10 નો પણ મહાવરો કરી દીધો ને. ચલો મારી સાથે બોલો તો 1 2 3 4 5 6 7 8 9 અને શું આવે? 1 0 10. શું આવે? 1 0 10. તો હવે 1 ની લાઈન ચાલુ થઈ ને, તો હવે આપણે શું આવશે? 1 1 11. ધારો કે આપણે ગણિતમાં 2 1 11 ભણતા હતા, તો આપણે અંગ્રેજીમાં નંબર્સમાં શું બોલીશું? 1 1 11. તો 1 1 11 આપણે લખીને બોલતા આવડે, પણ લખતા આવડતું નથી, તો શું કરીશું? આજે આપણે એનો મહાવરો કરીશું. ચલો મારી સાથે સૂચના વાંચો તો 1 1 11 નો મહાવરો કરો. ફરીથી 11 નો મહાવરો કરો. અહીંયા ટીચરે શું શું લખ્યું છે? 1 1 11. અહીંયા બંબુ દોરેલા છે, એમાં આપણે ગણતરી કરીશું. 1 થી 10 માં ચિત્રો દોરેલા હતા. શું દોરેલું હતું? ફ્લાવર્સ દોરેલા હતા, મોર દોરેલા હતા, પછી બિલાડી દોરેલી હતી. હવે અહીંયા આપણે આ નળાકારના બંબુ આવશે, તો એનામાં આપણે ગણતરી કરીને લખીશું. ચલો મારી સાથે બોલો, આ કેટલા છે? 1. કેટલા છે? 1. પછી 2, પછી 3, પછી 4. બધાનું ધ્યાન આ બાજુ, પછી અહીંયા 5 5, પછી અહીંયા 6, પછી અહીંયા 7, પછી અહીંયા 8, પછી 9, પછી 10. તો હવે આ 10 નું જૂથ પૂરું થઈ ગયું. કેટલા સુધી આપણે શીખ્યા? 1 થી 10. આપણે જોઈએ છે કેટલા? 1 1 11 શીખવાના છે, એનો મહાવરો કરવો છે. તો અહીંયા છૂટકમાં એક નળાકાર દોરેલો છે, એ વન બંબુમાં આપણે 1 1 11 લખીશું. તો આપણને ગણતા આવડી ગયું. અહીંયા ટીચરે લખ્યું છે 10 and 1. 10 સુધી તો આપણે શીખ્યા હતા, 10 અને 10. 1 એટલે 1. 10 and 1. 10 and 1 ગુજરાતીમાં લખેલું છે. 10 અને 1 કેટલા થાય? 10 આંગળીઓ હોય અને એમાં 1 ઉમેરીએ તો કેટલી થાય? 10 ની 1 11. તો અંગ્રેજીમાં આપણે શું બોલીશું એને? 11. તો 11 એટલે શું થાય? 11. તો મારી સાથે બોલો, 1 1 11. 11 એટલે 11. 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 હવે આ બોક્સમાં આપણે લખતા નથી, હવે અહીંયા લખીશું નહીં, હવે આ બોક્સમાં લખીશું. કઈ રીતે લખીશું? બોલતા જઈશું અને લખતા જઈશું, એટલે આપણને આવડી જાય. 1 1 11. 11 એટલે 11. 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 1 1 11. કેટલા થાય? 1 1 11. 11 એટલે 11. આપણે 1 થી 10 સુધી શીખી ગયા હતા, હવે 1 થી 10 સુધી પછી શું આવે? 11. હવે આપણે અહીંયા 12 નો મહાવરો કરવાનો છે. 11 પછી શું આવે? 12. તો 12 નો એટલે અહીંયા સૂચના વાંચો તો મારી સાથે 12 નો મહાવરો કરો. ફરીથી 12 નો મહાવરો કરો. અહીંયા સૂચના ટીચરે શું લખ્યું છે? 1 અને 2. અહીંયા શું લખ્યું હતું?
1 1 11 લખ્યું તો અહીંયા શું લખ્યું છે 1 અને 2 તો 1 2 શું થાય 12 થાય અહીંયા ગણતરી કરો ચલો મારી સાથે અહીંયા કરી હતી ને એ જે 1 ની લાઈન બોલો 1 પછી શું આવે 2 પછી 3 પછી બોલો 4 પછી 5 પછી શું આવે 6 પછી 7 પછી 8 પછી શું આવે 9 સરસ પછી 10 10 હવે 10 સુધીની કે 10 સુધીની ગણતરી થઈ ગઈ હવે શું કરવાનું છે આપણે જોઈએ છે 1 2 12 તો અહીંયા લખીશું ને 1 1 11 પછી શું આવે 1 2 12 શું આવે 1 2 12 એ જ અહીંયા લખેલું છે 10 એન્ડ 2 10 એન્ડ 2 અને એનું ગુજરાતી થાય 12 એટલે 12 તમે 12 એટલે 12 બોલતા જશો એટલે તમને આ નંબર્સ બોલતા આવડી જશે બોલો ચલો મારી સાથે 1 2 12 12 એટલે 12 1 2 12 12 એટલે 12 1 2 12 12 એટલે 12 પછી આ બોક્સમાં આપણે લખવું નથી હવે આ બોક્સમાં લખીએ ચલો મારી સાથે બોલો બધાય બોલવાનું છે હો ચલો બોલો 1 2 12 12 એટલે 12 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 હવે આ ખાનામાં કે બોક્સમાં લખવું નહીં નોટમાં બધું ભેગું થઈ જાય પછી હવે આ બોક્સમાં શું કરવાનું લખતા જવાનું અને બોલતું જવાનું ફરીથી બોલો મારી સાથે 1 2 કેટલા થાય 12 12 એટલે કેટલા થાય 12 સરસ બધા આવડી ગયું 1 2 12 12 એટલે 12 1 2 12 12 એટલે 12 આ રીતે 1 થી 10 સુધી અને 11 અને 12 બંને મહાવરો જોડે રહીને લખવાનું અને શીખવાનું